ગુડ મોર્નિંગ બાળકો મજામાં આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી કુહો એમાં આપણે પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદી તો ચાલો બાળકો કુહો કાઢો એમાં આપણે પહેલું જ ગીતડું ગાઈએ છીએ ઊં તું તું જાણે રમવાની ઋતુ બધા મારા ભેરુઓની ધમાલ મસ્તી કરતાં કરતાં ખીલવવાની ઋતુ ઊં તું 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 હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું બારે મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ તું 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 હાર નહીં કે જીત નહીં બસ રમવા માટે રમવાનું સૌની રમતો હોય ને કોઈ ન બાકી રહેતું તું 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 બાળકો આપણે સરસ મજાનું ગીત સાંભળ્યું હવે એક પ્રશ્ન છે તમે ઉતુતુ વિશે શું જાણો છો કહો બા ઊતુતુને શું કહેવાય ખબર બીજો શબ્દ કબડ્ડી પણ એનો આવે છે તો હવે જવાબ બોલું છું ઊંટુતુ એક પ્રાચીન રમત છે આ રમત માટે એક નાનકડા મેદાનની જરૂર હોય છે આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં સાત ખેલાડીઓ રમી શકે છે રમત સમયે મેદાનની વચ્ચે એક રેખા એટલે કે લીટી ખેંચી લેવામાં આવે છે એક ટીમમાં ખેલાડી રેખાની એક તરફ અને બીજી ટીમના ખેલાડી બીજી તરફ ઊભા રહે છે એક ટીમનો ખેલાડી બીજી ટીમના ક્ષેત્રમાં ઊંટું તુ 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 અથવા તો કબડ્ડી કબડ્ડી એમ બોલતો બોલતો જાય છે એ તેમાં શું કોઈ ખેલાડી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે જો કોઈ ખેલાડી સ્પર્શીને એક શ્વાસમાં જ મધ્યરેખાની સ્પર્શી લે અથવા તો પોતાના ક્ષેત્રમાં આવી જાય તો એ ટીમને અંક મળે છે આ પ્રકારે રમતમાં ક્રમ ચાલે છે જે ટીમમાં અંક વધારે હોય તે ટીમ વિજેતા થાય છે જો અંક બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન આવતા રમત પૂરી કરવામાં આવે છે જો બાળકો હવે પછીની પ્રવૃત્તિ છે નીચેના ચિત્ર જોઈને રમત ઓળખો શિક્ષકે તમારા ઘરના મોટેરાઓને પૂછી તેના વિશે બે બે વાક્ય લખો તો પેલું ચિત્ર બાળકો શેનું છે તો કે મોય શબ્દમાં શું કહીએ છીએ તો કે એને આપણે ગીલી ડંડો કહીએ છીએ અને ત્રીજું બીજું ચિત્ર છે સાતોડિયું એટલે કે આપણે નારગેલ કહીએ છીએ બાળકો હવે આ બે રમત વિશે આપણે બે ત્રણ વાક્યો લખીએ પેલું છે ગીલી દંડો ગીલી દંડાની રમતમાં સાધનો ગીલી અને દંડો હોય છે આ લાકડાના બનાવેલા હોય છે આ જૂની રમત છે ગામડામાં આજે બાળકો પણ આ રમત રમે છે સાધનોનો કોઈ ખર્ચ થતો નથી તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે તેમાં ગિલ્લી આંખ પર ન વાગી જાય તેની કાળજી રાખવી પડે છે બીજું સાતોડિયું એટલે કે સાતોડિયું એટલે નાગરવેલ સાંતોડિયામાં રમતમાં સાત સપાટ નાના પથ્થર અથવા તો લાકડાના ટુકડા લેવામાં આવે છે તે એકબીજા પર ગોઠવવામાં આવે છે તેમાં બે ટીમ હોય છે એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે આ રમત રમવાની ખૂબ મજા આવે છે બાળકો તમે પણ આ રમતો રમજો હવે પછીની પ્રવૃત્તિ છે બાળકો જો ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો પાડવાનો અભિનય એટલે કે સેલ્ફી બાળકો તમે સેલ્ફી તો પાડો જ છો ને તો જુદી જુદી સેલ્ફીનો અભિનય કરજો પછીનું છે પલક અને રુદ્ર તેના દાદા દાદી સાથે વાતો કરે છે તે ધ્યાનથી સાંભળો અહીંયા જો તમારા જેવા બે બાળકો છે પલક અને રુદ્ર એ એના દાદા દાદી સાથે શું વાતો કરે છે એ આપણે સાંભળીએ છીએ પેજ નંબર એકસો ને નામ છે મારદડી માસ્તર પલક આ મેચમાં તો આપણે જીતી જવાના રુદ્ર હા ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને દાદા અલ્યા તમે બેઉ જણ વળી રમવા ક્યારે ગયેલા તે જીતી ગયેલા પલક અમે નહીં દાદા આપણી ટીમ જીતી ગઈ દાદા આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો રુદ્ર કહે અરે દાદા ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા આ તો આપણા દેશની ટીમ જીતી હતી દાદા કહીં તો એમ કહું કે આપણા દેશની ટીમ બાકી તો જે રમે એ જીતે કે હારે તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો એટલે તમારે વળી જીત શું કે હાર શું જો બાળકો અહીં તમારે જોવાનું છે ટીવી અને મોબાઈલમાં બાળકો અત્યારે શું કરે છે કે ટીવી અને મોબાઈલમાં જ ગેમ રમે છે બાકીની રમતોને એની કાંઈ ખબર જ નથી હોતી પલક કહે દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ દાદા કહે રમવું જ હોય એના માટે બીજી રમતો પણ હોય અને મેદાનમાં પણ હોય જ રુદ્ર આ બે સિવાય વળી કઈ રમતો દાદા કહે પૂછ તારી દાદીની એ શું રમતા હતા દાદી કહે અમે તો ઘણી રમતો રમતા પકડદાવ મારદડી ગીલી ડંડા આંબલી પીપળી રુદ્ર અને પલક એક સાથે હે 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 તમે રમતા હતા શેરીમાં જઈને દાદી કહે નહીતર શું તમારી જેમ ઘરકુકડી થઈને રહેતા હતા બાળકો જ ઘરકુકડી એટલે હું જે ઘરમાં ને ઘરમાં રેમા કરે એને ઘરકૂકડી કહેવાય છે દાદા કહે બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની પલક કહે મોઢું બગાડી એવું જૂનું રમવાથી શું મજા આવે દાદી કહે અલી રમ્યા વગર કેમ આવું કહે છે એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે કે નથી આવતી રુદ્ર તો તો અમને પણ દેશી રમતો શીખવાડો ને દાદા કહે ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે મારદડીની રમતમાં હું એક હતો મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી તેથી તો મારું નામ જ પડ્યું છે મારડ મારદડી માસ્તર દાદાએ પોછાની પોતાની મૂંછ પર હાથ પહેર્યો દાદી એમ દાદી ધીમું હશે બોલ્યા બંને બાળકો ખરેખર પેજ નંબર એકસો ને ચાલીસ દાદા કહે એટલે સાવ એવું નહીં એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી એણે મારેલો દડો મને વાગેલો એ જબરીત તાકોડી હતી રુદ્ર કહે તાકોડી એટલી દાદા કહે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી જ દે પલક કહે દાદાની મૂછ પર હાથ ફેરવીને તો તો એ છોકરી માસ્તર ગણાય તમે નહીં રુદ્ર કહે કોણ હતી એ છોકરી દાદુ માસ્તરને પણ હરાવી જાય એવી તાકોડીને જોવી જ પડશે દાદા કહે બા બેઠી આ બેઠી જોઈ લો દાદા ખડખડાટ હસી પડ્યા પલક કહે વાહ દાદી માસ્તર તો તમે જ કેમ કે તમે માસ્તરને પણ હરાવેલા દાદા કહે હાયરા ન કહેવાય હવે કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એમ રમત આગળ ચાલે પલક કહે દાદાની જીવનભરની સાથીદાર મારી વાલી દાદી રુદ્ર કહે જીવનભરની સાથીદાર એટલે દાદા દાદી અને પલક ત્રણે હસી પડ્યા દાદા કહે ઓ ડબ્બુ એ જ તમારી દાદી બાળકો અહીં આપણે મારે કડી માસ્તર પૂરું થાય છે વાતચીત છે એ બાળકો હું તમને પીડીએફમાં મોકલી દઈશ થેન્ક યુ